तमारी परीक्षानी अंदर परिच्छेद विद्यार्थी मित्रों आ रीते पूछाय छे। विचार विकास क्रम में परिच्छेद गोठवो एटले के तमारो जे परिच्छेद छे ए तमारा पाठ्यपुस्तक मांथी ज पूछाशे, पण ए परिच्छेद जे छे एटले के जे पेरेग्राफ छे ए पेरेग्राफ ना वाक्यो आडावळा हशे, तमारे एने योग्य क्रम में गोठवाना छे। तमारे शुं करवानुं छे, एने योग्य क्रम में गोठवाना छे। चलो अहींया जे पेरेग्राफ छे आपणे जोईए, जो शुं कहे छे, जो अमने स्टेच्यू कहेवानो मौको मळतो नथी, ए छापरा उपर के झाड़ उपर वांदरानी जेम सड़ासड़ चढ़ी जाय छे, ए एटलो बधो चपळ हतो के ए झीणो स्टेच्यू कहेवामां भारे उत्साह हतो। आ जे पेरेग्राफ छे, त्रण चार लीटीमां जे तमारो पेरेग्राफ आपेलो छे, ए पेरेग्राफना वाक्यो आडावळा छे, એમાં કોઈ વિચાર વિકાસની ક્રમિકતા જોવા મળતી નથી। તો આપણે આ પેરેગ્રાફને વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનો છે। તો એ પેરેગ્રાફ કઈ રીતે ગોઠવાશે? એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડાસડ ચડી જતો હતો, એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉત્સાહી હતો, એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો મળતો નહીં। ઉપરનો પેરેગ્રાફ જે છે એમાં વાક્યો આડાવડા આપેલા છે, નીચેના વાક્યો આપણે વિચાર વિકાસ ક્રમમાં વ્યવસ્થિત ગોઠવીને પેરેગ્રાફ ફરીથી લખ્યો છે। તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે પૂછાશે, વિચાર વિકાસ ક્રમમાં પરિચ્છેદ ગોઠવો, જેમાં વાક્યો તમને શું કર્યા હશે? આડાવડા આપેલા હશે। એ આડાવડા આપેલા વાક્યોને તમારે શું કરવાનું છે? યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। તો શું છે? એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો હતો, એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉત્સાહી હતો, એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો મળતો નહીં। આવી રીતે તમે તમારો પેરેગ્રાફ વિચાર વિકાસ ક્રમમાં ગોઠવી શકો। ચલો હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ, તો શું કહે છે? જો સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એ તો એમની એમ જડી દીધી છે, અમને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, થઈ શકે એટલી કેટલી સગવડ એણે કરી નથી, પણ ક્યાંક તો એણે બહુ ઉતાવળ કરી હશે, કાં તો પત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય। આ તમે જો વાક્ય આ પેરેગ્રાફ તમે વાંચો છો તો પેરેગ્રાફમાં શું કહેવા માગે છે તમને સમજાતું નથી, કેમ? કારણ કે અહીંયા વાક્યોમાં વિચારની ક્રમિકતા છે નહીં, વાક્યો કેવા છે? આડાવડા છે। તો આ આડાવડા વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે, આ આડાવડા વાક્યોને તમારે શું કરવાનું છે? ક્રમમાં ગોઠવવાના છે। તો આપણે ક્રમમાં કઈ રીતે ગોઠવશું? મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું છે, એણે બહુ ઉતાવળ કરી હશે, કાં તો પત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય, થઈ શકે એટલી કેટલી સગવડ એણે કરી નથી, સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમનન જડી દીધી છે। આ પેરેગ્રાફ વાંચો છો તમને તો પેરેગ્રાફમાં શું કહેવા માગે છે એ તમને સમજાય છે, એમાં શું અર્થ નીકળે છે એ તમે યોગ્ય રીતે સ્પષ્ટ કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે પરીક્ષાની અંદર તમારે પેરેગ્રાફ પૂછાશે, અને એ પેરેગ્રાફ તમારે પાઠ્યપુસ્તકના ચેપ્ટરોમાંથી જ પૂછાશે, બહારનો હશે નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતીના ચેપ્ટરો ભણવાની સાથે સાથે યોગ્ય શાંતિથી વાંચવા પણ જરૂરી છે, કારણ કે આ જે વિચાર વિકાસ ક્રમનો જે પેરેગ્રાફ છે પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય છે, અને એ વ્યાકરણ સેક્શનની અંદર હશે, અને એ ચેપ્ટરમાંનો જ પેરેગ્રાફ હશે, માટે ચેપ્ટરો તમારા વાંચવા શું છે તમારે જરૂરી છે, અને આ રીતે તમારે પેરેગ્રાફ લખવાના
છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પરિચ્છેદ એવી રીતે શીર્ષક આપી પરિચ્છેદના જે 11 નિયમો છે એ 11 નિયમો લખવાના છે, અને 11 નિયમો લખ્યા પછી તમારે આ બે પેરેગ્રાફ જે ઉદાહરણ તરીકે મેં તમને અહીંયા આપ્યા છે એ તમારે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.